બુક્સ દેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે આજે સાંભળીએ વાર્તા ડૉક્ટર અબ્દુલ કલામના શબ્દોમાં વાર્તાનું વાંચન આસાવરી દોષી વાર્તા માટે આભાર મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત મંડળ પુણે જ્યારે હું બાળક હતો મારી માતા અમારા માટે રાંધતા રાંધતા એટલે રસોઈ બનાવતા એક રાત્રે આખો દિવસ બહુ સખત કામ કરીને આવ્યા પછી તેમણે જમવાનું બનાવ્યું એક થાળીમાં શાક અને બહુ જ દાજી ગયેલી રોટલી મારા પિતા સામે મૂકી હું રાહ જોઈ રહ્યો હતો કે કોઈએ દાજી ગયેલી રોટલી જોઈ કે નહીં પરંતુ મારા પિતાએ ચૂપચાપ તે રોટલી ખાઈ લીધી અને મને સ્કૂલમાં મારો દિવસ કેવો ગયો એ પૂછવા લાગ્યા મને એ તો યાદ નથી કે મેં તે રાતે એમને શું કહ્યું પરંતુ એ જરૂર યાદ છે કે મેં મારી માતાને દાજી ગયેલી રોટલી માટે માફી માંગતા સાંભળેલા અને મને એ ક્યારેય નહીં ભૂલાય કે તે દિવસે મારા પિતાએ કહેલું મને દાજી ગયેલી રોટલી બહુ જ ભાવે છે મોડી રાત્રે મેં મારા પિતાને પૂછ્યું કે ખરેખર તમને દાજી ગયેલી રોટલી ભાવે છે તેમણે મને એમની ગોદમાં લીધો અને કહ્યું તારી મમ્મીએ આજે આખો દિવસ બહુ સખત પરિશ્રમ કર્યો છે અને એ ખૂબ જ થાકી ગયેલી હતી અને હા દાજી ગયેલી રોટલી કોઈ દિવસ નુકસાન નથી કરતી પરંતુ કઠોર શબ્દો જરૂર નુકસાન કરે છે તું જાણે છે દીકરા કે જિંદગી અપૂર્ણ વસ્તુઓ અને લોકોથી ભરેલી છે બધી વસ્તુઓ ક્યારે સંપૂર્ણ નથી હોઈ શકતી હું સંપૂર્ણ કે શ્રેષ્ઠ નથી પરંતુ બહુ મુશ્કેલીથી કોઈક વાતમાં ફક્ત સારો છું તો કેવી લાગી આ પ્રેમભરી શિખામણ તો આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે બુક્સ That સ્પીક ચેનલ પર જરૂર આવજો વેબસાઈટ www.booksthatspeak.com પર એરવાવી એરવાવી